મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નિયત કરતા વધુ અપાયેલી ફી પરતમાં છે. ફી નિયમન સમિતિએ શાળાને આદેશ કરી દીધો છે. 10 જિલ્લાની 3500 શાળાઓની કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. નિર્ધારિત કરતા લીધેલી વધુ ફી પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજકુમાર શાળાને 2.5 કરોડ રિફંડ ચૂકવવા આદેશ કરાયો છે. આત્મીય સહિત અન્ય શાળાઓને પણ ફી પરત કરવા આદેશ અપાયો છે. ફી નિયમન સમિતિએ શાળાઓની એફિડેવિટ કેસોનો નિકાલ કર્યો છે. તો સૌરાષ્ટ્રના જે પણ વિદ્યાર્થીઓ છે તેમના માટે અને તેમના વાલીઓ માટે આ ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી જે ફી ભરી હોય અને તેમાં નિયત કરતા વધુ અપાયેલી ફી પાછી મળશે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રક્ષિત પાસેથી. રક્ષિત, જે રીતે નિયત કરતા વધુ ફી પાછી મળશે, હવે શાળાઓને આદેશ આપી દેવાયા છે, શું વધુ માહિતી? મિથુન, ખાસ કરીને કહી શકાય કે જયારે ફી નિયમનનો કાયદો છે તે ગુજરાતની અંદર લાવવામાં છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ક્યાંક સારા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટની અંદર જે રીતે ફી નિયમન સમિતિ છે તેમના દ્વારા 10 જિલ્લાઓની લગભગ 3500થી પણ વધારે શાળાઓની એફિડેવિટની જે કેસ હતી તેમની સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને વર્ષ 2018 અને 2019 માટેની જે ફી નિર્ધારણ છે તે નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે રાજકોટની જે નામાંકિત શાળાઓ છે તેમને ફી રિફંડ કરવા માટે થઈ એનાની અંદર દરખાસ્ત છે તે કરવામાં છે, જેની અંદર રાજકુમાર કોલેજને 2.50 કરોડનું રિફંડ આપવા માટે હુકમ કરાયા છે. તો બીજી તરફ જે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ છે તેને 75 લાખ રૂપિયાનું રિફંડ આપવા માટે થઈ અને આની અંદર હુકમ કરવામાં આવ્યો છે. તો જ્યારે પોદાર સ્કૂલ છે કે જેમની અંદર 4-5 હજાર રૂપિયાનો ઘટાડો છે તે પર વિદ્યાર્થી દીઠ કરવામાં આવે છે. તો બીજી તરફ નોર્થ સ્કાર જે સ્કૂલ છે તેમની 65 હજાર થી લઈને 1,20,000 સુધીનો જે ઘટાડો છે તે પણ અહીંયા આગળ કરવામાં આવે છે. અને જે આત્મીય સ્કૂલ છે કે જે અત્યારે રાજકોટના કલાઓ રોડ ઉપર આવે છે, રાજકોટની નામાંકિત સ્કૂલ છે, તેમને પણ 35 લાખ રૂપિયા રિફંડ કરવા માટે છે એને હુકમ કરાયો છે. અને જે બાકીની જે તમામ સ્કૂલો છે લગભગ 35થી પણ વધારે સ્કૂલોનું આની અંદર ફી નિર્ધારણ છે તે કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જી જી, આભાર રક્ષિત માહિતી આપવા બદલ.